स्वाध्याय 10.5 दाखला नंबर जेमा अपने आ रीते आकृति आपेल बे खूणाओ एक खूणो ए ओ बी अने बीजो खूणो बी ओ सी आ बने खूणाओ ना माप आपने आपेला जेम के एओ सी नु माप आपने आपेल 60 बीओ सी नु माप आपेलू छे 30 मेळवानो खूणो छे आपणे ए डी सी। सौथी पहेला आपणे आ बन्ने खूणानो सरवाळो करीए एटले ए ओ सी मळे आपणने। खूणो ए ओ सी मेळवो होय आखो खूणो मेळवानो छे ए ओ सी तो एना माटे आ बे खूणાઓનો થાય સરવાળો। એક ખૂણો આવશે એઓ બી અને પ્લસ બીઓ સી બે ખૂણાનો સરવાળો થાય અને આખો ખૂણો જ્યારે મળે આપણને તો ત્યારે એને કહેવામાં આવે છે આસન્ન કોણ। આ બંને ખૂણા એઓ સી ના આસન્ન કોણ બને એટલે આપણે બે ખૂણાનો સરવાળો કરીએ એક ખૂણો છે એઓ બી બીજો ખૂણો છે બીઓ સી બંને ખૂણાનો સરવાળો કરીએ એટલે આખો ખૂણો મળશે આપણને એઓ સી એટલે કે એઓ સી બરાબર એઓ બી પ્લસ બીઓ સી। એઓ બી એઓ બી નું માપ છે 60 પ્લસ બીઓ સી બીઓ સી નું માપ છે 30 એટલે ટોટલ મળે આપણને 90। હાલો 60 અને 30 બે નો ટોટલ થાય આખા ખૂણાનું માપ મળે છે આપણને 90। હવે આપણે આ ખૂણો મેળવવાનો છે આના માટે આપણે પ્રમેય 10.8 જેનો ઉપયોગ કરવાનો તો પેલા આના માટે આપણે 10.8 પ્રમેય સમજી લઈએ કે ભાઈ 10.8 પ્રમેય શું કહેવા માંગે છે। જેમ કે આ એક વર્તુળ એનું કોઈ પણ એક લઘુચાપ આ એનું લઘુચાપ લઈએ એ બી આ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો વર્તુળ એના કોઈ પણ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનો માપ આ ખૂણાનો માપ વર્તુળના બાકીના ભાગ ઉપરના કોઈ પણ બિંદુ આગળ વર્તુળનો બાકીનો ભાગ એટલે બનશે લઘુચાપ વર્તુળના બાકીના ભાગ ઉપર કોઈ પણ બિંદુ આગળ જે ખૂણો બનાવે એના કરતા આનું માપ હંમેશા બમણું હોય છે। ફરીથી તમે 10.8 એને સમજો કે વર્તુળના લઘુચાપ આ વર્તુળની લઘુચાપ થાય આ લઘુચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવેલો હોય એટલે કે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનો માપ તે ચાપે વર્તુળનો બાકીનો ભાગ એટલે એ બનશે ગુરુચાપ ગુરુચાપ ઉપરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા આ ખૂણા કરતા આનો માપ છે હંમેશા બમણો હોય મતલબ કે આનું માપ જો એક્સ હોય તો આનું માપ થશે 2x આનું માપ જો 30 હોય તો આનું માપ થશે 60 આનું માપ જો 45 હોય તો આનું માપ થાય છે 90 આ વર્તુળના બાકીના ભાગ ઉપરના બિંદુ આગળ જે ખૂણો બનાવે એના કરતા કેન્દ્ર આગળ બનેલા ખૂણાનું માપ હંમેશા બમણું હોય છે। આ પ્રમેય 10.8 નો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે આના જેવી જ આકૃતિ અહીંયા બનશે પણ આનાથી ઉલટી આકૃતિ બને આ જ આકૃતિને આપણે અહીંયા ઊંધી કરી નાખીએ આ રીતે આકૃતિ બને મતલબ કે એઓ સી નો માપ એ ડી સી કરતા બમણો હોય આ એઓ સી એનું માપ છે 90 એ ડી સી નો માપ આનાથી અડધું થાય કેમ કે આના કરતા આનું માપ હંમેશા બમણો હોય આ 90 હોય તો આ કેટલા હશે 45 ગણતરી કઈ રીતે આની દર્શાવે એ જોઈએ હવે
આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો આ ખૂણાનું માપ છે હંમેશા બમણું હોય કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOC આ AOC નું માપ છે બમણું છે પણ કોનાથી બમણું છે તો કે ADC કરતા એટલે બે ખૂણો ADC જેનો કારણ લખાશે પ્રમેય 10.8 AOC ની કિંમત મળેલી હતી આપણને 90 બે ખૂણો ADC લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે ADC હવે આપણે આ બે ને અહીંયા છેદમાં લઈ આવી 90 ના છેદમાં 2 બરાબર ખૂણો ADC તો ખૂણો ADC નું માપ મળે આપણને 45 અંશ આ 45 અંશ નો ખૂણો મેળવ્યો જેના કરતા આ ખૂણાનું માપ કેન્દ્ર આગળના ખૂણાનું માપ છે બમણું હોય દાખલા નંબર 2 એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે આ જીવાએ વર્તુળના લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો હવે સૌથી પહેલી બાબત કે ભાઈ જીવા અને ત્રિજ્યા આ બંનેના માપ આપણને આપેલા છે સમાન તો આના માટે આપણે સૌથી પહેલા આની જીવા બનાવીએ આ એક જીવા લઈએ આપણે એ બી અને એની ત્રિજ્યા ત્રિજ્યા અને જીવા આના માપ આપણને સમાન કહેવામાં આવેલા વર્તુળનું કેન્દ્ર લઈએ ઓ તો ઓ એ ઓ બી અને એ બી આ ત્રણ બાજુઓના માપ છે આપણને સમાન મળે છે સમાન એટલા માટે કારણ કે જીવા અને ત્રિજ્યા બેની લંબાઈ આપણને સમાન કહેવામાં આવેલ છે આ જીવા અને ત્રિજ્યા સમાન છે તો આ જીવા થાય આ બંને થાય એની ત્રિજ્યાઓ આ બધા સમાન છે તો આ જે ત્રિકોણ બને છે AOB જેમાં AB OA અને OB ત્રણ બાજુઓ સમાન થાય AB OA અને OB ત્રણ બાજુઓના માપ છે સમાન થયા તેથી ત્રિકોણ AOB જે સમબાજુ ત્રિકોણ છે આ ત્રિકોણ સમબાજુ બને મતલબ કે ત્રણના ખૂણાઓ પણ સમાન હોય બાજુઓ સમાન છે એટલે ત્રણ ખૂણાઓ પણ સમાન થાય એટલે ત્રણ ખૂણાઓનો માપ બનશે 60 60 અને 60 જેમાં આપણે આ ખૂણો AOB આની જરૂરિયાત છે એટલે ફક્ત એક ખૂણાને જ દર્શાવી ખૂણો AOB AOB બરાબર 60 હવે આપણે આ જે ગુરુચાપ છે ગુરુચાપ ઉપર કોઈ પણ એક બિંદુ લઈએ જેને નામ આપીએ આપણે P ગુરુચાપ ઉપરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ મેળવવાનું
હમણાં આપણે આગળ પહેલા દાખલામાં જે રીતે પ્રમેય 10.8 નો ઉપયોગ કરેલો એ જ રીતે આપણે આ દાખલામાં પણ પ્રમેય 10.8 નો જ ઉપયોગ કરવાનો છે। વર્તુળનો લઘુચાપ થયો જેને કેન્દ્ર આગળ જે ખૂણો બનાવેલો એ ખૂણાનો માપ બાકીના ભાગ ઉપરના બિંદુ કરતા બમણો મળે, મતલબ કે એ ઓ બી એવો બિંદુ માપ છે એ એપી બી કરતા બમણો હોય। ખૂણા એ ઓ બી નો માપ, આ એ ઓ બી નો માપ છે બમણો હોય, કોનાથી બમણો હોય એપી બી કરતા। હવે એ ઓ બી, એ ઓ બી નો માપ છે સાઈન, બે ખૂણો એપી બી, બે ને આપણે અહીંયા છેદમાં લઈ આવ્યું એટલે સાઈન ના છેદમાં બે બરાબર ખૂણો એપી બી। તો અહીંયા ખૂણો એપી બી, એપી બી ની કિંમત મળે છે આપણને 30, મતલબ કે ગુરુચાપ ઉપરનું જે બિંદુ છે એ બિંદુ આગળના ખૂણાનું માપ મેળવ્યું આપણને 30। હવે લઘુચાપ ઉપર આપણે અહીંયા એક બિંદુ લઈએ જેને નામ આપી દઈએ ક્યુ, લઘુચાપ ઉપર બિંદુ મેળવેલું આપણે ક્યુ। તો અહીંયા ચતુષ્કોણ એક બને છે એ ક્યુ બી પી, આ જે ચતુષ્કોણ છે આ ચતુષ્કોણ ના ચારે શિરો બિંદુ વર્તુળ પર આવેલા છે। જો ચતુષ્કોણ ના ચારે શિરો બિંદુ વર્તુળ પર આવેલું હોય તો એ ચતુષ્કોણ ને ચક્રીય ચતુષ્કોણ કહેવાય। ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તો એ ચતુષ્કોણને કહેવામાં આવે ચક્રીય ચતુષ્કોણ। આ ચતુષ્કોણ એ ક્યુ બી પી, ચક્રીય ચતુષ્કોણ છે। અને જો ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ હોય તો એના સામ સામેના ખૂણા છે ને પૂરક હોય, મતલબ કે સામ સામેના ખૂણાનો સરવાળો થાય છે 180। આ ચતુષ્કોણ જેના સામ સામેના ખૂણા બે થયા, એક ખૂણો બનશે એપી બી, બીજો ખૂણો બનશે એ ક્યુ બી, ખૂણો એપી બી પ્લસ ખૂણો એ ક્યુ બી બે નો સરવાળો થાય અને ટોટલ થાય છે 360। એપી બી, એપી બી નું માપ છે 30, એ આપણને મળ્યું હતું એ એ ક્યુ બી જેના બરાબર 360। તો અહીંયા એ ક્યુ બી બરાબર તો આ ચક્રીય ચતુષ્કોણ છે, તો ચક્રીય ચતુષ્કોણ જેના સામ સામેના ખૂણાનો સરવાળો થાય 180 ચતુષ્કોણ એ ક્યુ બી પી। આ જે ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ બને, ચક્રીય ચતુષ્કોણ બને તો એના સામ સામેના ખૂણાનો સરવાળો 180 થાય। સામ સામેના બે ખૂણા લઈએ, ખૂણો એપી બી પ્લસ ખૂણો એ ક્યુ બી જેના બરાબર થાય 180, આ એ પી બી અને એ ક્યુ બી સામ સામેના ખૂણા થયા, એપી બી નું માપ છે 30 પ્લસ ખૂણો એ ક્યુ બી બરાબર 180। તો અહીંયા આપણને ખૂણો એ ક્યુ બી 180 માઇનસ 30 એટલે એ ક્યુ બી જેનું માપ મળશે 150।